હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ચાલો આપણે આજે સ્ટાન્ડર્ડ સેવનની અંદર સેમિસ્ટર વન યુનિટ નંબર થ્રી યાસ આઈ વિલ એની અંદર છે આજે એક્ટિવિટી નંબર ફાઈવ સિક્સ અને ફોર આ ત્રણ એક્ટિવિટીનો છે આજે અભ્યાસ કરીશું એક્ટિવિટી નંબર ફોરની અંદર છે એક પ્રકારની રમત છે આમ છતાં એ છે રમતની અંદર તમે પ્રતિભાવ કેવી રીતનો આપો છે એ પ્રતિભાવ અહીંયા આપણે જોઈએ તો તમારું પુસ્તક છે સાથે રાખજો જેથી કરીને એ સમજવાની અંદર તમને સરળતા રહે ચાલો તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર ફોરનો અભ્યાસ કરીએ હવે અહીંયા આપ્યું છે કે તમારા શિક્ષક આયસએ રમત રમાડશે ત્યારબાદ નીચે આપેલા સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કોશમાં શોધીને લખો હવે અહીંયા આયસ્ય રમત છે એના માટેના છે એ હેલ્પલાઇનની અંદર આપ્યું છે પણ આપણે તે રૂબરૂ મળશું તારે ચોક્કસ રમીશું પણ અહીંયા જે છે એ કોન્સમાં જે કંઈ અંગ્રેજી શબ્દો આપ્યા છે એનો પ્રતિભાવ ક્યારે કઈ રીતે આપવો તે સમજવાનો પ્રયત્ન કરીએ અહીં આપ્યું છે કે શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી આઈ એમ સોરી વી યુઝ અધર્સ સોરી બટ આઈ પ્રિપેર પ્રિફેર અટો માર્ક પેન મોમ ગીવ મી સમટાઇમ આ બધા જે વાક્યો આપ્યા છે એને કઈ જગ્યાએ યોગ્ય રીતે મૂકી શકાય તે મૂકવાનો પ્રયત્ન કરીએ એમાં પહેલું આપ્યું છે કે તમારા શિક્ષક મહીસાગર પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે જો અહીંયા તમારા શિક્ષક છે જે પ્રવાસનું આયોજન કરે છે તે મહીસાગરનું છે પણ તમારા મિત્રો છે એ પંચામૃત ડેરી છે તો આમાં પંચામૃત ડેરી વિશેની કોઈ વાત આમાં આવી હોય અંગ્રેજીના જે શબ્દો તમને આપ્યા છે તેમાં તો તમે કહી શકો છો એટલે સાહેબ જે મહી શક્તર કરે છે એના તમે એની સાથે એગ્રી નથી એટલા માટે તમારે ત્યાં બોલવું પડશે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી એટલે ત્યાં એ રીતનું છે એ વાક્ય આવશે બરાબર હવે બીજા નંબરનું વાક્ય તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે તમે તમારું ગૃહકાર્ય કરી રહ્યા છો તમારું કાર્ય ગૃહકાર્ય છે પંદર મિનિટમાં પૂરું થવાનું થશે તો તમે શું જવાબ આપશો તમારા માતાને મમ્મી ઘડી ખમ હું મારું ગૃહકાર્ય કરી લઉં અથવા તો થોડોક સમય તું રોકી જાય તો આમાં એવો અંગ્રેજી શબ્દ કેવો આવ્યો કે એવું એવું વાક્ય કયું આવ્યું કે તે છે એ તમારી માતાને તમે છે એ જવાબ આપી શકો તો એના માટે છે મોમ ગીવ મી સમટાઇમ મમ્મી તું મને થોડો સમય આપ આ રીતે છે તેમાં આવશે હવે ત્યારબાદ છે એ ત્રીજું વાક્ય જોઈએ દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે તમે ને તે પેન ગમતી નથી હવે તો તેમાં શું ભૂલશો તમે તો તમને શું કહેશો તો અંગ્રેજીમાં એક વાક્ય છે તમને ગમતું નથી આપણે સોરી જ કહેવાના છીએ સોરી બટ આઈ પ્રિફેર ઓટો માર્ક પેન તો હું છે એ ઓટો માર્ક પેન છે એ એ ગોતું છું અથવા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું મને એ વધારે ગમે છે હવે ચોથું વાક્ય કે હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પુ વેચવા માગે છે અને તમે તે લેવા માગતા નથી તો ત્યાં શું કહેશો તો ત્યાં પણ તમે સોરી કહેશો કે હું છે એ લેવા માગતો નથી અથવા તો કે એ વસ્તુ છે એ અપનાવવા માંગતો નથી તો શું કહેશો તેમાં તો કે એમાં આપણને ઉપરમાં કૌંસમાં વાક્ય આપ્યું છે કે આઈ એમ સોરી વી યુઝ અ અધર્સ હું છે બીજી વસ્તુઓનો છે ઉપયોગ કરું છે અનધર એટલે હું છે એ આ વસ્તુ નહીં વાપરી શકું કારણ કે હું અનધર બીજી વસ્તુઓ છે એ યુઝ કરું છું એટલા માટે આ રીતે તમે એ વાક્યમાં જવાબ આપશો હેરી પટેલને હવે પાંચમું છે ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે તમે ત્યાં ચોક્કસ જશો તો શું કહેશો તો કે ધ્રુવિલ તમને આમંત્રણ પત્રિકા જેવી આપે છે એટલે તરત તમે એમ કહીશો સોર આઈ વિલ ચોક્કસ હું આવીશ થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન તે મને આમંત્રણ આપવા બદલ તારો આભાર હું ચોક્કસ ત્યાં આવીશ આ રીતે છે આ જે ઘટના બની છે એનો પ્રતિભાવ તમે આ રીતે આપી શકો છો બરાબર ચાલો હવે છે આપણે એક નંબર ફાઈવનો અભ્યાસ કરીએ તેમાં છે બે બેની જોડી બનાવવું નીચેના વાક્યોનો પ્રસ્તાવ હોય તેની સામે પી એટલે કે પ્રપોઝલ અને જો પ્રતિભાવમાં હા હોય હવે પ્રપોઝલ કોઈ તમે વસ્તુનો હામે પ્રથાવ પ્રતિભાવ આપો છે પછી એ વ્યક્તિ છે એ યસ કે તો એ અને ના કહે તો ડી એટલે કે જો પ્રતિભાવ માં હોય તો એ એક્સપેક્ટ અને જો ના હોય તો એ ડી ડીક્લાઇન એમ લખવાનું છે હવે એ એની અંદર છે એ પેલા અગિયાર વાક્યો આવ્યા છે એ વાક્યો પહેલાં આપણે વાંચી જઈએ એટલે આપણે પહેલી વખતમાં ખબર પડે કે એ એક પ્રકારનો પ્રસ્તાવ છે કે હકાર છે કે નકાર છે ચાલો એમાં પહેલું છે લેટ્સ પ્લે ચેસ બીજું છે વાય નોટ લેટ્સ પ્લે શા માટે ન રમીએ ત્રીજું સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો મહેરબાની કરીને માફ કરજો મને છે ખો ખો રમી ગમે છે પછી ચોથું સોર લેટ મી સીટ શું તે કરી શકાય છે એટલે એની પછીનું પાંચમું પ્લીઝ ઓપન ધ ધેટ વિન્ડોઝ મહેરબાની કરીને જે વિન્ડોઝ છે એને ઓપન કરો ત્યાર પછીનું છે પાપા

હમ ચાલ હું બીજા વ્યક્તિઓને છે એના વિશેની વાત કરીશ હું તને આવતીકાલે કહીશ દસમું ડેફિનેટલી ચોક્કસ ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી હા મારા બધા મિત્રો છે એ પણ ઘણા આનંદમાં છે ત્યાર પછીનું છે દસમું દસમુંની પણ અગિયારમું ઓ આઈ લાઇક ઇટ હા તે મને ગમ્યું વેઇટ ફોર ફાઇવ મિનિટ્સ માત્ર પાંચ મિનિટની રાહ જુઓ ધેન આઈ વિલ બી વિથ યુ હું ત્યારે તમારી સાથે હોઈશ હવે આ રીતના છે વાક્યો છે એને આપણે છે પ્રોપોઝલ હોય તો પી એને સ્વીકારવામાં આવ્યા હોય તો એ અને જો સ્વીકારવામાં ન આવે તો એ ડી એમાં ચાલો પહેલું છે એ પ્રયત્ન કરીએ લેટ્સ પ્લે ચેસ તો ચાલો ચેસ રમીએ તો એમાં પી આવશે વાય નોટ લેટ્સ પ્લે શા માટે ન રમીએ તો એમાં સ્વીકાર જ કરવામાં આવ્યો છે એટલે એમાં એ આવશે ત્યાર પછીનું ત્રીજું સોરી આઈ લાઇક ટુ પ્લે ખોખો સોરી મને માર્ક જો મને છે ખોખો રમવી ગમે છે તો એ વસ્તુનો છે પ્રસ્તાવનો ઠુકરાવ કરે છે એટલે કે એને ગમતી નથી એટલે એમાં ડી આવશે ચોથું શોટ લેટ મી સીટ ચોક્કસ લેટ મી હોમાં એ આવશે પછી પાંચમું પ્લીઝ ઓપન ધેટ વિન્ડો મહેરબાની કરીને તે બારી ખોલો તો એ પ્રસ્તાવ મૂકે છે એટલે એમાં પી આવશે પપ્પા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક પપ્પા મને મારા હોમવર્કની અંદર તમે મદદ કરો તો એના માટે પ્રસ્તાવ મૂકે છે બાળક તો ત્યાં પી આવશે ત્યાર પછીનું આવ્યું છે શોર ચોક્કસ તો એ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવે છે એટલે એમાં એ આવશે આઠમું છે સોરી આઈ હેવ ટ્રાઈડ મહેરબાની કરીને માફ કરજો તે માટે મેં પ્રયત્ન કર્યો બટ આઈ કોલ્ડ નોટ ઓપન ઈટ પણ તે હું ખોલી શક્યો નહીં તો એ પ્રયત્ન કર્યો પણ ખોલી શક્યો નહીં એટલે એ નકારમાં છે એટલે કિંમત ડી ડિકલાઇન આવશે એટલે ડી નવમું હ લેટ મી અસ ધ અધર મેમ્બર્સ ફોર ધ બેન્ડ

વેઇટ ફોર ફાઇવ મિનિટ્સ તમે માત્ર પાંચ મિનિટ રાહ જો એટલે એ પણ સ્વીકાર કરવામાં આવ્યો છે ધેન આઈ વિલ બી વિથ યુ એટલે એ સ્વીકારશે એટલે એમાં એના માટે એ આવશે બરાબર આવી રીતે આવશે ચાલો હવે પેજ નંબર છે એ થર્ટી પર આપણને પૂછે કે હવે તે વાક્યોને નીચેના ટેબલમાં વેચો એટલે કે એનું વર્ગીકૃત કરવાનું છે એમાં પહેલું છે પ્રસ્તાવ અને પછી જે પ્રતિભાવ પ્રતિભાવમાં બે પ્રકારના છે નોનો પ્રતિભાવ અને યસનો પ્રતિભાવ એટલે ડિસલાઇન અને તમે એગ્રી થયા હોય તે અને પહેલો છે એ પી એટલે કે પ્રપોઝલ તમે મૂકી હોય તો એમાં પહેલાંમાં જેટલા પીવાળા છે એ બધા પહેલામાં આવશે નો નો વાળા છે એ બધા ડીવાળા તે નોમાં આવશે અને યસ એટલે કે હા એમણે સ્વીકાર્યું છે એ એ વાળા છે એ બધા તેમાં આવશે હવે પહેલું જ આપણે પ્રયત્ન કરીએ લેટ્સ પ્લે ચેસ તો એ પ્રતિભાવમાં આવશે બરાબર ચાલો એની પછીનું વાક્ય છે વાય નોટ ધેટ લેટ્સ પ્લે શા માટે રમે તો એ છે તો એ છે એ યસમાં આવશે પછી એની પછીનું છે ત્રીજું છે સોરી આઈ લાઈક ટુ ધ પ્લે ખો ખો મને ખો ખો ખણું ગમે છે એટલે એ નોમાં આવશે એટલે નો છે એ વચ્ચેનું છે એમ નોમાં આવશે પછીનું છે આપણને આપ્યું છે કે શોર લેટ મી સી ઇટ તો એ સ્વીકાર્યું છે એ વસ્તુ એટલે યસમાં આવશે પછી ત્યાર પછીનું પ્લીઝ ઓપન ધ વિન્ડોઝ એટલે એ પી છે એટલે પ્રસ્તાવ આપ્યો છે એટલે પહેલાંમાં આવશે પછી ત્યારબાદનું છે ત્યારબાદનું છઠ્ઠું હવે છઠ્ઠું છે એ પપ્પા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક તો એમાં પ્રસ્તાવ મૂકે છે બાળક એટલે એમાં પીમાં એટલે કે પહેલામાં આવશે પ્રસ્તાવમાં પીમાં આવશે પી શોર એ એટલે એ સ્વીકારે છે વાતને એટલે એ યસમાં આવશે પછીનું છે સોરી આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કોલ્ડ નોટ ઓપન મેં પ્રયત્ન કર્યો નથી એટલે નોમાં આવશે બરાબર એટલે કે વચ્ચેનું નો છે પ્રતિભાવમાં એમાં આવશે ત્યાર પછીનું છે લેટ મી અસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ આઈ વિલ ટેલ યોર ટુમોરો હું આવતીકાલે તેમના વિશે કહીશ એટલે એ પ્રસ્તાવ મૂકે છે બરાબર એટલે તે છે એ પ્રસ્તાવમાં આવશે એટલે પીમાં આવશે બરાબર અને ત્યાર પછી હું ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ આઈ વિલ બી હેપી બધા આનંદિત છે મજામાં છે ખુશ થયા છે એનાથી એટલે એ પ્રસ્તાવ યસમાં છે બરાબર એટલે એ યસમાં આવશે લાસ્ટ ખાનામાં અને છેલ્લું છે ઓ આઈ લાઇક ઇટ તે મને ગમ્યું વેઇટ ફોર ફાઇવ મિનિટ્સ પાંચ મિનિટ તમે એ રોકો ધેન આઈ વિલ બી વિથ યુ હું તમારી સાથે આવીશ તો એ છે એ સ્વીકારી વસ્ત્રુ છે એટલે એ પણ યશમાં આવશે એટલે છેલ્લા લાસ્ટ ખાનામાં આ રીતે છે અગિયાર અગિયાર વાક્યો છે એને અલગ અલગ ટેબલની અંદર આપણે વર્ગીકૃત કરીએ ચાલો હવે એક્ટિવિટી સિક્સનો અભ્યાસ કરીએ હવે એક્ટિવિટી નંબર છે એ છનો અભ્યાસ કરીએ વિજયભાઈ અને રાગણી છે છેના સંવાદો છે એ ઉદાહરણ મુજબ જોડો અહીંયા આપણને એક છે ઉદાહરણ આપ્યું જ છે ઓલરેડી તો બે વ્યક્તિ વાત કરતા હોય તો કઈ રીતના સંવાદો હોય એના વિશેની અહીંયા વાત છે એમાં પેલું છે વિજયભાઈ છે હેલો હેપી હર્બલ શેમ્પુ શું હેપી હર્બલ શેમ્પુમાંથી બોલો છો એટલે સામેથી જવાબ રાગણી આપે છે યસ સર વોટ કેન આઈ ડૂ ફોર યુ તમારી શું મદદ કરી શકો છો એટલે પહેલો છે એ બીજો પ્રશ્ન પૂછે છે આઈ વેન ટુ બાય અવર શેમ્પુ ફોર માય શોપ અમારે છે તમારા શેમ્પૂ છે એ મારા દુકાન માટે જોઈએ છે એટલે પેલો જવાબ આપે છે રાગીણી પાસેની સામે જવાબ આપશે એટલે એનો સંવાદ પછીનો સંવાદ કે હાઉ મેની બોટલ ડૂ યોર વેન્ડ તમારી કેટલી બોટલ જોઈએ છે એટલે પછી ફરીવાર છે એ પાછો રાગીણીભાઈ સોરી વિજયભાઈ છે એને પ્રશ્ન કરશે કે ટ્વેન્ટી બોટલ્સ ડિફરન્ટ ફ્લેવર્સ કેન આઈ હેવ ધ પ્રાઇઝ લિસ્ટ શું તેનું પ્રાઇઝ લિસ્ટ છે એટલે પેલો છે એ તરત પાછા એમનો જવાબ છે શ્યોર સર અવર સેલ્સમેન વિલ કમ ટુ યોર હા સર એ અમારો સેલ્સમેન છે એ તમને એની માહિતી આવશે ત્યારે આપશે અને પછી છેલ્લે છે એ વિજયભાઈ છે છેલ્લો સવાલ એવો હશે વિજયભાઈનો કે થેન્ક યુ ધેટ એ બોટલ ઓપ્શન આ તમે બોટલ ઓપ્શન આપવા માટે પણ તમને છે એ આભાર તમારો આ રીતના છે એ આખું વાક્ય છે એટલે છેલ્લો જવાબ છે એ પણ આ રીતના છે એ છ વાત છે એક પછી એક બોલશે તેમની એ માહિતી છે હવે એમાંની એમાં છે નંબર છ ની અંદર એ આપણે જોઈએ તો જોડકા જોડવામાં છે પેલું વિજયભાઈની સામે છે સર યસ સર વોટ આઈ ડૂ ફોર યુ એ તો જોડેલું છે પછીનું છે બીજું છે આઈ વેન્ટ ટુ બીજી ઓવર શેમ્પૂ ફોર માય શોપ તો એની સામે પેલું આવશે હાઉ મેની બોટલ્સ ટુ ટુ વેન્ટ તો એની સામે એમ કહે છે કે ટ્વેન્ટી બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ કેન આઈ હેવ એ પ્રાઇઝ લિસ્ટ તમે મને પ્રાઇઝ લિસ્ટ મોકલો તો બોલો કે શ્યોર સર અવર સેલ્સમેન વીલ કમ ટુ યુ તમારે ત્યાં આવશે અને લાસ્ટ થેન્ક્સ યુ એ બોટલ એ ઓપ્શન પણ એની સામે જ થાય કે હાવ મેની બોટલ્સ ટુ યુ એ પણ એની સાથે એમ જોડી શકાય આ રીતે છે જોડવાનું હવે છે ત્યાર પછી નીચે આપ્યું છે કે નીચેના વિકલ્પનો ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો એમાં છે આઈ વિલ યસ હુ ઇઝ સ્પીકિંગ મેડમ ઇઝ ધ મીટિંગ અને સોરી આ શબ્દો છે એને યોગ્ય રીતે સંવાદ પ્રમાણે છે ગોઠવવાના છે એમાં હેરી ઇઝ ઇટ મિસ્ટર શારદાસ મોદીસ નંબર તો ચમનભાઈનો જવાબ આપશે યસ હુ ઇઝ સ્પીકિંગ હા તો તમે કોણ બોલો છો તો હેરી પછો એનો પ્રશ્ન ફરીવાર બીજું પૂછશે કે આઈ એમ ફ્રોમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ હું હેરી બોલું છું હેપી હર્બલ શેમ્પુમાંથી ચમનભાઈ પાસેનો જવાબ આપશે કે યસ મિસ્ટર હેરી મેડમ ઇઝ ધ મીટિંગ મેડમ તો એ મિટિંગમાં છે ક્યારે આવશે ખબર નહીં તો હેરી છે એનો જવાબ આપશે વેન કેન આઈ મીટ હર શું તે ક્યારે આવશે તેમાં તમે મને મિટિંગ કરાવી દઈશો સમય આપશો એટલે ચમનભાઈ છે એનો જવાબ આપશે સોરી આઈ કેન નોટ ગીવ યોર ધ ટાઈમ હું તમને એનો સમય ન આપી શકું તો હેરી કહેશે છે વીલ યુ પ્લેઝ ગીવ મી નંબર ટુ હર તો શું તેનો નંબર તમે મને આપી શકો છો તો શું મન કહે છે શ્યોર આઈ વિલ શ્યોર આઈ વિલ આ રીતે છે આખા સંવાદ ચાલે છે